insya Allah akan menjadi, insya Allah akan menjadi. Chapter number one, English letters and words ma. Kita paham paraya. Kita page number berapa? Nomor enam. हमरे जदी आपने पहले लीजिए एबीसीडी उच्चार साथे नहीं गया छे बराबर अच्छे स्वर अने व्यंजन ने बनने ने जोड़ी के लिए स्पेलिंग पर आप पहले सीख गया छे तो हवे आज आपने पेज नंबर 8 पर पेज नंबर 8 पर और बात छे भी पांचमो भाग पांचमो छे पेज नंबर 8 बदा थार मा मुझे आप आज के नौ सीखवाना छे बराबर तो तुम्हारे पाठ्यपुस्तक मा हिंदी आइडल अंग्रेजी मा बराबर अंग्रेजी मा आइडल अंग्रेजी मा आपणे भणवाना छे उच्चार साथे स्पेलिंग उच्चार ने और साथे भणवाना छे तो आई पहेलुं जे तमारे पेज नंबर 8 मा आइडल अंग्रेजी मा आई आई एटले हुं बराबर आई एटले हुं ज्यारे પોતાના માટે શબ્દ વાપરવામાં આવે અંગ્રેજી માં તો આઈ એટલે શું કહેવાય આઈ જે ગુજરાતી માં શું કહેવાય હું કહેવાય એ જ રીતે વી એક કરતા વધારે આપણે હોઈએ તો આપણે અમે બધા આપણે હું બોલીએ ને અમે તો એવા વિના માટે અમે માટે કયો શબ્દ વાપરવામાં આવે છે વી કયો શબ્દ વાપરવામાં આવે છે અંગ્રેજીમાં વી ડબલ્યુ ઈ વી એટલે અમે ડબલ્યુ ઈ વી એટલે અમે હવે વાય ઓ યુ વાય ઓ યુ યુ એટલે તું અથવા તમે તો બીજાને જો તમે કે તું કેવું હોય તેને શું કેવું એને અંગ્રેજીમાં શું કહેવાય યુ કહેવાય શું કહેવાય યુ કહેવાય જ્યારે તે તે વસ્તુ આપણે કેવું હોય કે તે મારે લેવું છે તે તે વસ્તુ જો આપણે દર્શાવી હોય તેના માટે અંગ્રેજીમાં હી એચ ઈ હી એટલે તે એસ એચ ઈ સી એટલે તેને લેડીઝ માટે અંગ્રેજીમાં સી એટલે તેની એવો શબ્દ વપરાય છે જ્યારે હવે તે કોઈ વસ્તુ મારી પાસે બતાવી હોય બરાબર કોઈ વસ્તુ બતાવી હોય તો એના માટે ઈટ વપરાય ઈટ કોઈ વસ્તુ માટે ઈટ વપરાય છે જ્યારે વસ્તુ માટે આપણે ઈટ વપરાય છે તો એમાં આવશે તે બરાબર ઈટ એટલે તે અને ટી એચ ઈ વાય ધે એટલે તેઓ કરતા વધારે માણસ બેઠા હોય ને બતાવવા હોય આપણે બરાબર તો તેઓ ધે એટલે તેઓ ઈ એચ ઈ વાય ધે એટલે તેઓ પછી એ એમ એમ એટલે છું છું આપણે કીધું હું છું તો આપણા માટે શું વપરાય છું એમ એ એમ એટલે છું પછી આઈ એસ ઈ આઈ એસ ઈ એટલે છે I S E એટલે છે અને R A R E R એટલે છીએ A R E R એટલે છીએ તો આ છે આપણો અંગ્રેજીનો સ્પેલિંગ અને એના ઉચ્ચાર સાથે શબ્દ બરાબર હવે અહીંયા આપણે બીજા પેજ પર તમારે જુઓ પેજ નંબર 9 પર જુઓ પેજ નંબર 9 પર પણ આપેલા છે સ્પેલિંગ તો પેજ નંબર 9 પર M I I એટલે મારું આપણે કે મારી વસ્તુ છે તેના માટે શું વપરાય માય એમ આઈ માય એટલે મારું બીજાનું વસ્તુ દર્શાવીએ તો વાય ઓ યુ આર યોર એટલે તારો અથવા તમારું વાય ઓ યુ આર યોર એટલે તારો અથવા તમારું હિસ એચ આઈ એસ હિસ એટલે તેનું એચ આઈ એસ હિસ એટલે તેનું એચ ઈ આર હર એટલે તેણીનું કોનું છે તેણીનું છે એના માટે શું વપરાશે લેડીઝ માટે એચ ઈ આર હર એટલે તેનું અને માણસ હોય તો એચ ઈ એચ આઈ એસ હિસ એટલે તેનું બરાબર હવે વસ્તુ વર્તા માટે ઈ આઈ ટી એસ હિસ એટલે તેનું આઈ ટી એસ હિસ એટલે તેનું E H E I R E H E I R E H E I R તો દેર માટે વપરાય તેનું અથવા તેઓનું તેમનું અથવા તેઓનું એવો વચન માટે વપરાય બહુવચન છે બરાબર હવે this T H I S this એટલે આ T H I S this એટલે આ
નીચે છે ટી એચ એ ટી ધેટ એટલે પેલું ટી એચ ધીસ એટલે આ નજીકની વસ્તુ દર્શાવવા માટે આપણે ધીસ નો ઉપયોગ કરીએ છીએ એટલે દૂરની વસ્તુ વસ્તુ દર્શાવવા માટે આપણે ધેટ નો ઉપયોગ કરીએ છીએ ટી એચ ઈ ટી એચ એ ટી ધેટ એટલે પેલું બરાબર હવે ધીસ ટી એચ ઈ એસ ઈ ધીસ એટલે આ વસ્તુ નજીક હોય વસ્તુ આપણે નજીક હોય એક કરતા વધારે વસ્તુ હોય ત્યારે આપણે શું વાપરવાનું છે ત્યારે આપણે વાપરવાનું છે ધીસ ઈ એચ ઈ એચ ઈ એસ ઈ ટી એચ ઈ ટી એચ ઈ એસ ઈ ધીસ એટલે આ બહુવચન છે બરાબર પછી એના પછી છે ધોસ ટો ટી એચ ઓ એસ ઈ યોજો એસી ધોસ એટલે પેલા ધોસ એટલે દૂર હોય વધારે વસ્તુ હોય ને દૂર હોય તો એના માટે શું વપરાય ધોસ ટીએચઓ એસી ધોસ એટલે પેલા બરાબર તો આજે આપણે શીખી ગયા ભાષામાં તમે બોક્સમાં આપ્યું છે ઉદાહરણ મુજબ આવી એટલે હું તો પછી તમારે એવી રીતે અહીંયા પણ લખી નાખવાનું છે સાથે વી એટલે અમે બરાબર પછી યુ એટલે તમે કાલે મળીશું બીજા લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે આજે આપણે એન્ડ લઈશું.